ઢમણિયાના અનેક વિસ્તારમાં મુખ્યમંત્રીની સભા બાદ મહિલા મોરચા ભાજપની બહેનોએ અલગ અલગ જગ્યાએ ખાટલા બેઠક કરી પ્રદ્યુમનસિંહ જાડેજાને જંગી બહુમતીથી વિજય અપાવવા માટે અપીલ કરી હતી। અબડાસા વિધાનસભાની મત વિસ્તારની ચૂંટણીમાં ખાસ કરીને ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાનો પ્રચાર વેગવંતો બની રહ્યો છે। એક તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિશાળ જનમેદનીને જાહેરસભા સંબોધી હતી તો બીજી બાજુ ખાસ કરીને મહિલા મોરચાની બહેનો દ્વારા ખાટલા બેઠકો યોજીને પ્રચારને વેગ આપવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે ખાસ કરીને ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબાના નેતૃત્વ હેઠળ અને ચંદ્રિકાબેન લીંબાચિયાના સીધા માર્ગદર્શન હેઠળે સમગ્ર પ્રચારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જ્યોત્સનાબેન દાસ કે જેઓ આઈટી સેલ ના કન્વીનર છે અને નલિયા 1-2-3ના ઇન્ચાર્જ મીતાબેન ગોર, સહ ઇન્ચાર્જ પૂજા કેલાણી, આઈટી સેલના સહ ઇન્ચાર્જ જયશ્રીબેન ગોસ્વામી, મધુબેન અબોટી, વાસંતીબેન નલિયાવાળા અને પુષ્પાબેન નલિયાવાળા વગેરે આ વ્યવસ્થા સંભાળી રહ્યા છે। આજે ખાસ કરીને મુખ્યમંત્રીની સભા પરિપૂર્ણ થયા બાદ મહિલા મોરચાની તમામ બહેનોએ ખાટલા બેઠકો યોજી હતી। ખાટલા બેઠકમાં ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે મહત્વાકાંક્ષી યોજનાઓ છે આ યોજનાથી બહેનોને વાકેફ કરવામાં આવ્યા હતા। બહેનોના પ્રશ્નોનું તલસ્પર્શથી પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ખાસ કરીને જે યોજનાઓ છે યોજનાઓનો કેવી રીતના લાભ મળે છે, ક્યાં યોજનાને જે ફોર્મની વિધિ છે તે તમામ પ્રકારની માહિતી બહેનો દ્વારા આપવામાં આવી હતી। સાથોસાથ જે પ્રદ્યુમનસિંહ જાડેજા સ્વચ્છ પ્રતિભા ધરાવી રહ્યા છે અને ખાસ કરીને લોકોના ઉમેદવાર છે અને ભાજપને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે સૌ બહેનોએ આ પ્રસંગે ખાટલા બેઠકમાં અપીલ કરી હતી। છેલ્લા 3 દિવસથી સતત નલિયા અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા મોરચાની બહેનો દ્વારા ખાટલા બેઠકો યોજવામાં આવે છે। અલગ અલગ સમાજની બહેનો સાથે બેઠકો યોજવામાં આવે છે। મોટી સંખ્યામાં બહેનો ખાસ કરીને ભાજપ તરફી વાતાવરણ પ્રસ્થાપિત કરી રહ્યા છે અને આમતક ટીવીની સાથેની વાતચીતમાં જ્યોત્સના દાસે જણાવ્યું હતું કે સમગ્ર વાતાવરણ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની તરફી થઈ રહ્યું છે અને આ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો જવલંત વિજય થશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો।